हेलो फ्रेंड्स, आज आपने स्टार्ट किया लेक्चर नंबर 6। लेक्चर नंबर 5 में आपने संपूर्ण 6.1 जे एक्सरसाइज पूर्ण करी अने एक्स्ट्रा बे एग्जांपल यानी कि उदाहरण जे था ई मैं तुमने हिंट આપી દીધી છે। હવે આપણે આગળ વધીએ છીએ થોડા ડીપમાં, જે આપણે ત્રણ જે મેઇન કોણ હતા આસન કોણ, રેખીય જોડ અને અભિગમ, બરોબર, એની વિશેની આખી એક્સરસાઇઝ જે છે આપણે સોલ્વ કરવાની। હવે આપણે હજી નવા ખૂણાનો અભ્યાસ કરવાનો છે, ઈ વસ્તુ આજે આપણે સમજીશું। एक रेखा भिन्न बिंदु में शू कहवा, तो बे रेखाओ आपणे लईए टोटल खूणा के टोटल खूणा के लगे जो 1 2 3 4 5 6 7 8 कितना खूणा बने छे तुम्हारे, चलो नाम आप दो तो मैं बता देता हूं, 1 2 3 4 અને પછી તમને બુકમાં પ્રમાણે જે ખૂણા આપેલા છે એનું નોંધ લઉં છું, એટલે તમને કન્ફ્યુઝન ના થાય। 5 6 7 8 આ 8 ખૂણા બને છે ક્યારે, જ્યારે બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે છે ત્યારે। तो आना द्वारा जितना पण खूणा बने छे ए वस्तु हवे आपणे समजवाना छे। तो सौप्रथम जे पेलो खूणानो अभ्यास करवानो छे एनुं नाम छे अनुकोण। शुं छे? अनुकोण। चलो हवे अनुकोण केवा प्रकारना होय, हवे अहींया तमने एम थाय चलो भाई 8 खूणा छे એમાંથી કયો ખૂણો શું નામ છે એ મને ખબર નથી। હા, આટલું કહીએ, 1 2 રેખીય જોડી છે, 3 4 એ પણ રેખીય જોડ છે, 1 2 અભિકોણ છે, 2 4 અભિકોણ છે, 5 7 અભિકોણ, 6 7 અભિકોણ, 5 6 રેખીય જોડ, 7 8 રેખીય જોડ, આ બધા તો આપણને ખ્યાલ છે। પણ હવે ક્યાં નવા, તમને એવું કહેશું ને, પણ હવે જે નવા ખૂણા જે છે એનો જ આપણે અભ્યાસ કરવાનો છે અનુકોણ। તો કે અનુકોણ હંમેશા કેવા હશે, જ્યારે જો અહીં હું એક કન્ડિશન તમને કહી દઉં છું, આ જે કન્ડિશન જે આપણે ખૂણાનો અભ્યાસ કરવાનો છે એ સૌ પ્રથમ મેં માની લીધેલી છે કે આ જે રેખાઓ છે એ m સમાંતર કોણ છે n। તમને આ એકદમ સ્લાઇટલી ઇફેક્ટ પડતી હોવાથી ન દેખાતું હોય તો કહી દઉં છું, મેં લખેલું છે m સમાંતર n, એ જ્યાં એવું એવું અહીં લખું છું m સમાંતર n, આ વસ્તુ હું ધારી લઉં છું કે આ બંને રેખા કેવી છે, સમાંતર રેખા છે અને એની છેદિકા l છે। હવે હું આગળ આપણે ખૂણાઓ જોઈએ, તો કે અનુકોણ મને ખબર કેમ પડે કે ભાઈ આ ખૂણા અનુકોણના ખૂણા છે, તો એના માટે સ્પેશિયલ એક ડાયાગ્રામ આકૃતિ છે, કઈ આકૃતિ, તો કે અનુકોણ માટે f હોવો જોઈએ, કોણ f દેખાય છે f, ચલો હવે f આવો પણ હોય અથવા આવો પણ f હોય, પછી આપણે ના ઊંધો પણ f હોય, પછી આપણે ના આડો પણ f હોય, ડન, તો આવા f હશે તો તમને એમ થાય f તો મળી ગયો પણ ખૂણા ક્યાં અનુકોણ ના હશે। હવે એ સમજવાનું છે આપણે, જો તો કે જ્યાં અંદરના ખૂણા બને છે, આ અંદરના ખૂણા એ બંને ખૂણા જ્યારે રેખાઓ સમાંતર હશે ત્યારે હંમેશા આ અનુકોણની જોડ જે છે એ હંમેશા કેવી હશે, સરખી હશે, કેવી હશે, સરખી છે, દેખાય છે તમને, જો મેં ખાલી કેવા ખૂણા લીધા, બધા જ અંદરના ખૂણા। ચલો હવે આપણે આકૃતિમાં સમજીએ, સૌ પ્રથમ ધારકમાં f લઈશું, f તો જો તમને મેં f દેખાય છે તો કે હા 3 6 માં f દેખાય, ખાલી કઈ આકૃતિ લઈશું, આ f, જો તમને f દેખાય છે એના અહીં આકૃતિ આમ છે અને નીચે એક રેખા છે, તો 3 અને ક્યાં હશે, નીચેનો ખૂણો એટલે કે 7, 3 અને 7 આ બંને કેવા છે, અનુકોણના જોડ છે, એ હંમેશા કેવી હશે, સરખી હશે। જોજો હવે હું અનુકોણની જોડ લખું છું, ખૂણો 3 બરાબર ખૂણો કોણ હશે 7, આ થઈ ગઈ મારી અનુકોણની જોડ, વ્યવસ્થિત વિદ્યાર્થીઓ સમજ્યો, મેં પહેલા કઈ આકૃતિ લીધી, આ આકૃતિ
ત્રીજો જો હવે તમને દેખાય છે કે અંકોની જોડ જો હોય તો એકદમ નીચેનો કોણ અહીંયા 3 છે અહીંયા 7 છે તો 3 અને 7 હંમેશા ક્યારે કેવા હશે સરખા શું કામ રેખા કેવી રહી લીધી મે સમાંતર છે એટલા માટે જો રેખા સમાંતર ન હોય તો અંકોની જોડ બને 3 અને 7 તો શું લખવાનું 3 અને 7 પણ 3 બરાબર 7 લખવાના નહીં ત્યારે લખવાના જ્યારે રેખા તમને સમાંતર કીધી હોય ત્યારે આ બધું છે એ આપણે તમને આપણે પ્રૂવ કરીશું પછી આપણે જોઈશું કે કઈ રીતનું આવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે ચલો એક મિનિટ ચલો વિદ્યાર્થી મિત્રો પેલો કોણ તમને કે અનુકોણ હવે જો બીજી જોડ બનાવું સેમ ટુ સેમ એક એક આમ લીધો હવે એક એક આમ લીધો તો જો 3 અને ક્યાં બને છે સોરી 4 અને 8 બને છે क्यों है कि तो आ अने एक एक भाग पे नाम जोड़ दो तो इसे कुछ होगा बनने नीचे ना भाग बनने नीचे ना तो चार अने क्या चीज है आ तो आ तुम्हारी विधि जोड़ बनी गई खूनो चार बराबर खून क्या रखूं बराबर रखूं सो इट मींस के बनने रेखाओं में समांतर लेनी देगी छे जो समांतर ना लेती हो बुक प्रमाण रखू हो तो तुम्हारी लकी शको जे चार अने आठ चलो હવે બે આમ તો લઈ હવે હું લઈ લઉં છું બંને એફ કેવા ઊંધા ઊંધા એટલે છે આ તમને આ પરિણામ છે એફ આવો દેખાય છે જો આથી સ્ટાર્ટ કરશો અને ઊંધો એફ એમ કે કયો એફ દેખાશે જો હું થોડું ગોટે ટાઈપ કરી દઉં છું એટલે તમને વધારે ખ્યાલ આવે દેખાય છે તમને એફ ઊંધો તો કયો બનશે 2 બરાબર ક્યાં બનશે 6 બનશે 2 બરાબર કોણ હશે 6 તો અહીંયા ત્રીજો લખી નાખું છું કે ખૂણો 2 બરાબર ખૂણો 6 અને હવે આપણે જઈએ ચોથા ઉપર તો સેમ એઝ ઇટ ઇઝ આ બાજુ નું એમ એઝ ઇટ ઇઝ આ બાજુ રહી ગયું એટલે કે 2 અને 5 એટલે કે 1 બરાબર શું આવશે 5 તો લઈ લઉં છું ખૂણો 1 બરાબર ખૂણો 5 ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન ના થાય આકૃતિ તમારે અનુકોણ આવે એટલે હંમેશા કરી લેવાની છે એફ આકારની લેવાની છે એક એફ આમ બને સેમ ટુ સેમ એક એફ આમ બનશે એવી રીતના બંને એફ કેવા હશે બધા કારણ કે 2 બરાબર થશે કોણ 6 3 બરાબર 7 1 બરાબર 5 અને 4 બરાબર 8 તો આ થઈ ગયા તમારા અનુકૂળ હવે આપણે આગળ વધીએ બીજો કોણ આવે છે અંતઃ યુગ્મ અંતઃ युग्म कोण चलो હવે અંતઃ યુગ્મ કોણમાં કેવી પ્રકારની આકૃતિ જોવાની છે તમારે z પ્રકારની કઈ જોવાની છે z z ઇટ મીન્સ કે આ ત્રીજો z અથવા ઊંધો z પણ હોઈ શકે કઈ રીતના ઊંધો આમ કરીને આમ અથવા આમ કરીને આમ પણ z હોઈ શકે બરાબર ચલો હવે આ પ્રકારના કેવા છે કોણ આવો છે હવે આમાંથી કઈ રીતના જોવાનું તો કે જો જ્યાં જ્યાં ઝેડ બને છે અને એનો અંદરનો ખૂણો આ ખૂણો આ આ હંમેશા કેવા હશે સમાન હશે જોજો કયો ખૂણો એ આ અને આ સેમ ટુ સેમ અહીંયા આ અને આ તો આવી પ્રકારની જ્યારે ઝેડ આકૃતિ દેખાય છે ત્યારે હંમેશા અંતઃ યુગ્મ કોણની જોડ છે એ પણ કેવી હશે સમાન કેવી હશે સમાન તો જો પેલી જોડ લખું છું ત્યાંથી જો ખૂણો આવો z z બનાવશો તો જોજો આ બંને રેખા કેવી છે સમાન તો જ મારા ખૂણા કેવા હશે સમાન જો આ તમને z કે દેખાય આપણે નામ દેખાણો z તો 4 અને 6 એ બંને કેવા હશે સરખા હશે ખૂણો 4 બરાબર ખૂણો 6 હવે આપણે બીજી જોડ લઈએ સેમ ટુ સેમ આ બાજુનો z લીધો હવે હું કઈ બાજુ નું જોઈ લઉં છું આ બાજુ નું જોઈ લઉં છું ત્યાં ધ્યાન દેજો આકૃતિ ખાસ જોજો કયો છે લીધો મેં આકૃતિ ઉપર ચાલતા રહેજો ચલો આવી ગયા તો 3 અને 5 આ બંને કેવા છે જોજો z લીધો કે ના લીધો તો 3 અને 5 એ બંને કેવા હશે સરખા હશે તો ખૂણો 3 બરાબર ખૂણો કેવો હશે 5 ક્યારે રેખાઓ સમાંતર હશે ખાસ યાદ રાખજો અને આમાં મેં ખાસ એક વસ્તુ ખાલી ચેન્જ કરી નાખી છે રેખાઓ બંને કેવી રહી રહી છે સમાંતર એટલા માટે મારા અંતઃયુગ્મ કોણના જોડ જે જે ખૂણા બને છે કેવા છે સરખા છે
હવે આપણે આગળ વધીએ બહિર્યુગ્મક કોણ चलो हवे क्या करना है आगे वधीए छे बहिर्युग्मक कोण અને આજે બહિર્યુગ્મ જે કોણ છે ઈ પણ કેવા છે સમાન પણ એની આકૃતિ કેવી હશે તો કે z તો હશે પણ કેવા આજે બહારના જે કોણ દેખાય છે ઈ બહારના કોણ હશે ક્યાં કોણ જોજો સપોઝ હું લઉં છું આ z આકૃતિ પર ધ્યાન રાખજો આ z તો બહારનો કોણ કોણ છે 1 અને અહીંયા કોણ છે 7 તો 1 અને 7 ઈ બંને પણ કેવા હશે સરખા अब बीजो कोण जो आ प्रकार नो जेड दो क्या प्रकार नो आ प्रकार नो तो 2 અને 8 પણ કેવા હશે સરખા હશે और बड़े વિદ્યાર્થી મિત્રો બહિર્યુગ્મક કોણ એટલે કેવા 12 ના હવે એક મેઈન નો કોણ આવે છે છેદિકાની એક તરફના અંતઃકોણ છેદિકાની એક જ તરફના અંતઃકોણ આ વસ્તુ ખાસ યાદ રાખજો છેદિકાની એક તરફના અંતઃકોણનો સરવાળો સરવાળો 180 થાય એટલાનો થાય 180 શું કામ કારણ કે મેં લઈ લીધી છે કે સમાંતર રેખા આપણે પાંચમા નંબરના ચેપ્ટરમાં યુક્લિડના પાંચમા નંબરના જે ચેપ્ટર હતું એમાં યુક્લિડની પૂર્વધારણા સમજી લીધી જો બે સમાંતર રેખાઓને છેદિકા છેદે જ્યારે બે અંતઃકોણ યુગ્મની જોડ બનતી હતી એમાંથી કોઈ એક જોડનો સરવાળો બે કાટખૂણા અથવા 180 બરાબર હોય તો તે બાજુને અનંત સુધી લંબાવતા ક્યાંય છેદે નહીં એટલા માટે બંને રેખા કેવી હતી સમાંતર તો અંતઃયુગ્મક કોણની જોડ કઈ કઈ બનશે છેદિકાની આ છેદિકા એની એક તરફ એટલે કે આ બાજુ અને બીજી તરફ એટલે કે આ બાજુ તો કઈ કઈ ખૂણા બને છે એક તો 4 અને 5 આ એક બાજુના થઈ ગયા તો જે પહેલા નંબરનો ખૂણો છે ખૂણો 4 વત્તા ખૂણો 5 બરાબર કેટલાનો થશે 180 સેમ એઝ ઇટ ઇઝ જ્યારે આપણે જોઈએ તો બીજી બાજુ કઈ છે એક તો 3 અને આવે છે 6 ઈ પણ ખૂણા કેટલાનો થશે 180 3 અને 6 બરાબર કેટલા હશે 180 યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બરાબર કઈ રીતનું શું છે આ જે છેદિકાની એક તરફના જે અંતઃકોણ છે એની આકૃતિ કેવા પ્રકારની હશે તો કે જો અહીં નીચે લખી નાખું કેવા પ્રકારની સી પ્રકારની કેવા પ્રકારની સી પ્રકારની જો બધી અહીંયા સી બને છે એટલે મીન્સ કે આ ખૂણો અને આ ખૂણો તો જો આ બાજુ સી આ બે નામ મેળો તો 3 અને 6 સેમ ટુ સેમ એક ખૂણો અહીંયા પણ બને છે તો ઈ કઈ બાજુ છે આ બાજુ જો જે 2 એમ કે 4 અને 5 આ બંને કેવા થશે સરખા છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ થઈ ગયા આપણા નવા ખૂણા કે જે ના વિશે આપણે બહુ ખ્યાલ નતો હા આઠમા ધોરણમાં કદાચ સુધી ભણી ગયા છો પણ હવે નવમા ધોરણમાં હવે આપણે સમ્સમાં એટલે કે દાખલામાં આપણે ઉપયોગ કરવાનો છે સૌપ્રથમ અનુકોણ કેવો હશે એફ પ્રકારનો તમે જોઈ શકો છો આકૃતિમાં અંતઃયુગ્મક કોણ ઝેડ પ્રકારનો બહિર્યુગ્મક કોણ જેની બહારના ખૂણા અને છેદિકાની એક તરફના અંતઃકોણ એટલે કે સી આકારનો આ વસ્તુ ખાસ યાદ રાખજો તમારે આનો જે છે એ બહોળો ઉપયોગ થવાનો છે છેદિકાની એક તરફના અંતઃકોણ અને અંતઃયુગ્મક કોણ બરાબર આ બે વસ્તુ ખાસ યાદ રાખજો અને વ્યવસ્થિત તમે નોટ્સમાં લખી લેજો અને વારંવાર રિવિઝન કરજો જેથી કરીને ભૂલ પડે નહીં ઓકે ચલો